ડીસામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવારનો અભાવ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ડીસા તાલુકાના માલગઢ ગામના યુવકનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને તેનું મોત નિપજે તે પહેલા જ આ યુવકે ટેલિફોનિક વાતચીતમાં કોવિડ-19 હોસ્પિટલમાં મળતી સારવાર પર સવાલો ઊભા કર્યા હતા. ત્યારે આ સમગ્ર બાબતનો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ડીસાના આરોગ્ય વિભાગ પર બેદરકારીના ઉઠેલા સવાલોને લઈ અમારી ટીમે આજે ડીસાની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને મળતી સારવાર વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ડીસાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જિજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું હતું કે ડીસાની કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર આપવામાં આવે છે અને સરકારની ગાઈડલાઈન મુજબ સારવાર આપવામાં આવે છે. તેમની કામગીરી સામે ઉભા થયેલા સવાલોના જવાબો આજે ડોક્ટર હરિયાણીએ બીકે ન્યૂઝ ચેનલ પર આ અંદાજથી આપ્યા હતા. જે ડીસામાં ગઈકાલે જે કોવિડ-19ના પોઝિટિવ વ્યક્તિનું મોત થયું છે તેની પાછળ આરોગ્ય વિભાગ ઉપર આક્ષેપો થયા છે કે તેમની બેદરકારીના કારણે આ યુવકનું મોત નિપજ્યું છે, તો શું કહેવાનું થાય છે તમારું? આપણે કોવિડ-19 ભણસાલી હોસ્પિટલ ચાલુ કરે લગભગ 3 મહિના જેવું થઈ ગયું. 3 મહિનામાં આશરે અંદાજિત આપણે 1000 જેવા સેમ્પલ લેવામાં આવ્યા છે. એમાંથી 200 જેવા પોઝિટિવ પણ નીકળ્યા છે. એમાં આજુબાજુના તાલુકાના પણ પોઝિટિવ નીકળ્યા છે. આપણે જે પોઝિટિવ નીકળ્યા તેની તમામની સારવાર પણ ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલમાં કરવામાં આવી છે. તમામ તંદુરસ્ત થઈને સારવાર લઈને સારવાર પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે પણ ગયા છે. કોઈને કશો પ્રોબ્લેમ થયો નથી. સરસ સુંદર સેવાઓ આપવામાં આવે છે. જમવાનું પણ સરસ આપવામાં આવે છે. જે આક્ષેપ થયા છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એને પાણીની જરૂર હતી અને પાણી પીવા ન મળ્યું. તો જે જગદીશભાઈ હતા એ ખરેખર તો ભણસાલી ટ્રસ્ટના કર્મચારી હતા. જે ભણસાલી હોસ્પિટલ જે કારખાનું હીરાનું ચલાવે છે તેમાં કામ કરતા હતા. એટલે અમારા જે દર્દીઓ દાખલ હતા તેની સાથે સાથે અમારો સ્ટાફ પણ એમની કાળજી રાખતો હતો દર્દીઓની, અને અમારા દર્દીઓ કરતાં પણ વધારે સવિશેષ કાળજી ભણસાલી ટ્રસ્ટના જે કર્મચારીઓ હતા તે જગદીશભાઈની લેતા હતા. અને જગદીશભાઈને વારંવાર કલાકે કલાકે એમને ખબરંતર પૂછતા હતા. કંઈ તકલીફ હોય, કંઈ જરૂરિયાત હોય તેના માટે મદદ કરતા હતા. એટલે જે પાણીની વસ્તુ છે એ તો કદાચ એમને ફોન ઉપર એમને જે છેલ્લા દિવસમાં અમુક કોરોના પોઝિટિવ હોય એને થોડું ડીઓરિએન્ટેશન આવી જાય, એટલે કે એને કંઈક ખબર ના પડે કે પોતે શું બોલે છે. તો એ કદાચ સંજોગોમાં બોલ્યા હોય તો ઠીક છે, નહીં તો એમને ખરેખર બહુ સુંદર સેવા ત્યાં મળી છે. અને અમારા સ્ટાફની પણ સેવા હતી અને સાથે સાથે ભણસાલી ટ્રસ્ટના કર્મચારી હતા, એટલે ભણસાલી ટ્રસ્ટના કર્મચારીઓ પણ એની સુંદર સેવા એમને બજાવી છે. ખાસ કરીને વાત કરીએ કે જ્યારે એમની ડેડ બોડી આપવામાં આવી ત્યારે તમારા ડૉક્ટર કેપી દિલવાડિયા કે જે જોનલ ઓફિસર હતા તરીકે અત્યારે છે, તો એમના દ્વારા પણ મિસબિહેવ તેના પરિવાર સાથે કરવામાં આવ્યું છે, તો આ શું કહેવાનું થાય છે તમારો અવબંધ? આમાં જો ભણસાલી ટ્રસ્ટ જે હોસ્પિટલ છે એના નોડલ તરીકે કેપી દિલવાડિયાને તો લગભગ 4 વાગે કાલે સાંજે ઓર્ડર આવ્યો હતો. અને જે જગદીશભાઈ છે એમનું મોત થયું 7:45 કલાકે. જે એમનું મૃત્યુ થયા પછી થયા સમયના ગાળામાં તો જે ડૉક્ટર માનસિંહ ચૌધરી છે તે જનરલ તરીકે હતા, નોડલ તરીકે હતા. તેમને પણ એમનું ફોર્મ ભર્યું હતું અને ડૉક્ટર કેપી દેલવાડિયાએ માનવતાની દૃષ્ટિએ અમને જે સલાહ સૂચન આપવાના હતા તે આપ્યા અને જે અમને જરૂરિયાત પૂરી પાડવાની હતી તેના માટે માર્ગદર્શન આપ્યું. ડીસામાં આરોગ્ય વિભાગે એક તરફ ભણસાલી હોસ્પિટલ ખૂબ જ સુંદર સારવાર આપવામાં આવતી હોવાના દાવા કરી રહી છે, ત્યારે કોરોનાગ્રસ્ત યુવકનું મોત કેમ થયું તે અંગે ડોક્ટર જિજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું હતું કે જે દર્દીનું મોત થયું છે તે દર્દી ભણસાલીના સ્ટાફનો જ હતો અને તેનું સુગર લેવલ ખૂબ જ ઊંચું હોવાના લીધે તેનું મોત નિપજ્યું છે. તમારો દાવો છે કે ડીસાની કોવિડ-19 હોસ્પિટલની અંદરથી ઘણા ખરા દર્દીઓ સાજા થઈને ગયા છે, તો આ જગદીશભાઈનું મોત થવા પાછળનું કારણ શું હોઈ શકે? શું એમાં તમારી બેદરકારી ના હોઈ શકે? આમાં આપે જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ એ છે કે જે આ જગદીશભાઈ દર્દી પોઝિટિવ થયા તે સાથે સાથે તેમને ડાયાબિટીસ પણ હતું અને ડાયાબિટીસની સાથે પછી હાઇપરટેન્શન પણ હતું અને ડાયાબિટીસ જે આપણે એમને ઇન્સ્યુલિન આપતા હતા એની સાથે સાથે એમને જે એમનો જે ગ્લુકોઝ લેવલ બ્લડ ગ્લુકોઝ લેવલ જે ઘટવું જોઈએ ઘટતું નહોતું, બ્લડ ગ્લુકોઝ લેવલ 400 ઉપર જ રહેતું હતું. એના કારણે જે ડાયાબિટીસ કોરોના સાથે પોઝિટિવ સાથે હોય તો એમને વધારે પડતું જોખમ રહેલું છે અને આ 9મા 10મા દિવસે જ આ જોખમ પછી મોતમાં પરિણમે છે. એના કારણે એમનું 9મા દિવસે મરણ થયું. ડીસાની કોવિડ-19 હોસ્પિટલ પર થયેલા આક્ષેપોનો જવાબ તો આરોગ્ય વિભાગે આપી દીધો છે, પરંતુ એક વાત એ પણ સત્ય છે કે કોરોનાગ્રસ્ત પરિવારના સભ્યોએ તેમના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે, ત્યારે આ પરિવાર પર શું વીતતી હશે તે માત્ર આ પરિવાર જ સમજી શકે છે. અને જો ડીસાની કોવિડ-19 હોસ્પિટલમાં કોઈ ગેરરીતિ ચાલતી હોય તો આરોગ્ય વિભાગે ગંભીર બનવું જરૂરી છે કે જેથી કરીને ડીસાની કોવિડ-19 હોસ્પિટલ પર લોકોનો વિશ્વાસ કાયમ રહે.